केंद्रीय गृहमंत्री अमित शाह राष्ट्रीय एकता परेड में भाग लीधा बाद तेओ सीधा पोताना निर्धारित कार्यक्रम में अचानक फेरफार कर्यो। केंद्रीय गृहमंत्री अमित शाह राष्ट्रीय एकता परेड में भाग लीधा बाद तेओ सीधा पोताना निर्धारित कार्यक्रम में अचानक फेरफार करीने तेमना धर्मपत्नी साथे सफारीनी मुलाकाते पहुंची गया हता। ना कार्यक्रम बदलता गुजरात पोलीस चुस्त बंदोबस्त दीधो हतो अने अधिकारियों ने पोलीसना अधिकारियों सहित अधिकारियों सफारी पर दौड़ी गया हता, ज्या आजे कार्यक्रम पूर्ण थया बाद धर्मपत्नी साथे कारमां बेसीने सफारीनी मुलाकात पण लीधी हती। आजे सवारे केन्द्रीय गृहमंत्री अमित शाहनुं केवड़िया सर्किट हाउस खाते आगमन थयुं हतुं, त्यारे तेमनी साथे केन्द्रीय गृह सचिव अजय भल्ला, राज्यना मुख्य सचिव पंकज कुमार, राज्यना अधिक मुख्य सचिव गृह उद्योग अने खाण खनिज वहीवटी संचालक, SSNNL चेरमेन साउथ टेक डॉक्टर राजीव कुमार गुप्ता, DGP भाटियाए स्वागत कर्युं हतुं। सवारे अमित शाहे सरदार साहेबनी प्रतिमाने चरण पूजा करी हती अने राष्ट्रीय एकता दिवसनी उजवणीना भागरूपे योजानार एकता परेडमां भाग लीधो हतो। ત્યારબાદ તેમણે અચાનક કાર્યક્રમ બદલી નાખતા તેમણે જંગલ સફારીની મુલાકાત લીધી હતી। આજે ફરી એકવાર જંગલ સફારી માત્ર પ્રવાસીઓનું જ નહીં પણ કેન્દ્રીય નેતાઓ અને તેમના પરિવારનું પણ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન પુરવાર થયું હતું। દીપક જગતાપ, JDSTV રાજપીપરા। જયનીલ જણસારી, પ્રાતિજ બ્રહ્માણી ક્લિનિક નામના દવાખાનાથી મારું ક્લિનિક લગભગ છેલ્લા 12 વર્ષથી પ્રાતિજ ગામના તમામ દર્દીઓ માટે સારવારનું એક કેન્દ્રનું મુકામ છે અને છેલ્લા 12 વર્ષથી હું અહીંયા પ્રાતિજમાં લગભગ મેઇન બજારમાં અહીંયા એક ડૉક્ટર તરીકે દરેક દર્દીને સેવા આપી રહ્યો છું। આવનારા નવા વર્ષ અને દિવાળી પર્વ નિમિત્તે તમામ પ્રાંતિજ તાલુકાના અને પ્રાંતિજ નગરજનોને દિવાળી તથા નૂતન વર્ષના સર્વેને નૂતન વર્ષ અભિનંદન। છેલ્લા 2-1 વર્ષથી દરેક વ્યક્તિ કોરોનાનો કપરો કાળ સહન કરી રહ્યો છે અને એ કોરોનામાંથી લગભગ તમામ ઘર અથવા તો હું કહું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ બાકી રહ્યું નથી અને એ આઘાત ખૂબ જ ગહેરો અને અમે એકદમ નજીકથી અનુભવેલો છે। આ કાળ જલ્દીથી પૂરો થાય અને આગળ હજી કોરોના પૂરો થયો નથી એટલે તમામ વ્યક્તિઓએ બેફામ થઈને ફરવાની જરૂર છે નહીં। માસ્ક અને 2 ગજની દૂરી જે સરકારશ્રીએ મંત્ર આપેલો છે તેનું સર્વે હજુ પણ પાલન કરવાની જરૂર છે અને આપણે આ કોરોનાને હંમેશ માટે ખતમ કરવો એ આપણી જવાબદારી છે। અસ્તુ। દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષના અભિનંદન। અરવિંદ એમ ઠાકોર, એડવોકેટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર, વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી, ગામ ધનપુરા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા।
જય શ્રી સ્વામિનારાયણ. ભાઈઓ અને બહેનો, આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ. આવનારું નવું વર્ષ તમારા અને તમારા પરિવાર માટે ખૂબ સુખમય અને સમૃદ્ધિ લાવે અને તમારું આરોગ્ય સારું રહે તેવી આપ સૌને અક્તાપુર સેવા સહકારી મંડળી તરફથી શુભકામના. મિત્રો, હું છું મોહિત પરમાર, સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી. આપને અને આપના પરિવારને સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ વતી દિવાળીની હાર્દિક શુભકામના પાઠવું છું. આપનું નવું વર્ષ મંગલમય અને સુખ સમૃદ્ધિથી ભરપૂર રહે એવી હું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા. મિત્રો, આપ બધા જાણો છો અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ નાના ભૂલકાઓને, ગરીબ બાળકો જેવો કે ભણવા નથી જઈ રહ્યા તેને ભણતર તરફ લઈ જવા, શિક્ષણ પ્રવૃત્તિઓથી જોડવા, વ્યસન મુક્તિનું કામ કરવું, પછી નાસ્તા વિતરણ કરવું, આવી અનેક પ્રવૃત્તિઓથી અમારું સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ જોડાયેલું છે. અને આપના સાથ સહકારથી, આપના ગ્રામજનોથી અમે આવી પ્રવૃત્તિઓ આગળ ને આગળ વધારે કરતા રહી એવી હું નવા વર્ષ નિમિત્તે આપની પાસે અપેક્ષા રાખું છું.